नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इनबॉक्स एकेडमी अमदावाद शाखामांथी हूँ मितेश एम सोलंकी आप सौनु हार्दिक स्वागत करू छू। आजनो विषय तो आप स्क्रीन ऊपर जोई ज रह्या छो। आजे आपणे भणवा जई रह्या छीए आर्टिकल 368। तमे जाणो छो आर्टिकल 368 कोना साथे संबंध धरावे छे, तो ए छे के ज्यारे ज्यारे भारतना बंधारणमां कोई सुधारो करवानो होय, जेने आपणे बंधारणीय सुधारो कहीए छीए, એ વખતે આર્ટિકલ 368 ની મદદ લેવી જરૂરી બને છે। તો આજે હું તમને આર્ટિકલ 368 ની થિયરી શક્ય હોય તેટલી વિસ્તૃત રીતે સમજાવીશ, જેથી તમારી કોઈ મનમાં શંકા કુશંકા હોય તો એ દૂર થઈ જશે। અને બીજું કે તારીખ 25 અને 26 જૂનના જે કટોકટીના લેક્ચર હતા એ ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયા, તો મને એવું લાગે છે કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે। જો આપને એ યોગ્ય લેક્ચર લાગ્યા હોય તો આપના પ્રતિભાવ મને એ લેક્ચરની યુટ્યુબ કમેન્ટમાં આપશો તો ગમશે। અને આજે પણ હું તમને આર્ટિકલ 368 સમજાવ્યા પછી કેટલાક હોમવર્કના પ્રશ્નો આપવાનો છું, તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહે એવો એક નમ્ર આગ્રહ છે। તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર આર્ટિકલ 368। તો સૌથી પહેલો અને સહેલો, જો આવડે તો સહેલો નહીતર અઘરો પ્રશ્ન એ છે કે આર્ટિકલ 368 કયા ભાગમાં આવેલ છે। મિત્રો ધીમે ધીમે હું તમને ભાગ યાદ રાખવા માટેનું દબાણ એટલે કરી રહ્યો છું કે ઘણીવાર તમે બંધારણ ખૂબ સારી રીતે સમજતા હોય, પણ જો તમને એના વિભાગો અને એના ભાગ વિશેનો ખ્યાલ ન હોય તો ક્યારેક આવા સહેલા પ્રશ્નમાં આપણો એક માર્ક જતો રહે। ધારો કે અહીંયા જ તમને પૂછી લે કે આર્ટિકલ 368 ન પૂછે, પણ પ્રશ્ન એવો પૂછે કે બંધારણમાં સુધારા કરવા બાબતનો આર્ટિકલ બંધારણના કેટલામાં ભાગમાં આવેલ છે। તો વિદ્યાર્થીને 368 આવડતું હોય પણ 368 કયા ભાગમાં આવેલ છે એ ઘણીવાર યાદ આવે નહીં, તો યાદ રાખી લેજો એ છે બંધારણનો ભાગ 20, જેમાં આર્ટિકલ નંબર 368 આપવામાં આવેલ છે। હવે બીજી વાત કે તમને ખ્યાલ છે કે એક ભાગમાં એક વિષય સંબંધિત ઘણા બધા આર્ટિકલ હોય, પરંતુ બંધારણમાં એવા કેટલાક ભાગ પણ છે કે જેમાં વધારે આર્ટિકલ નથી આવેલા। જેમ કે ભાગ 20 માં જ તમને કોઈ પૂછે કે કુલ કેટલા આર્ટિકલ આવેલા છે, તો યાદ રાખજો માત્ર એક આર્ટિકલ આવેલ છે, અને એ આર્ટિકલ એટલે જે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ આર્ટિકલ નંબર 368। એટલે ભાગ 20 માં માત્ર એક જ આર્ટિકલ છે, તો આ પણ એક યુનિક વસ્તુ છે। જ્યારે તમે બંધારણનો અભ્યાસ કરતા હો ને તો આવી કેટલીક બાબતોને તારવી લેવી જોઈએ। ધારો કે હું તમને એક અત્યારે હોમવર્ક આપી દઉં કે તમે આજે જાતે મને યુટ્યુબ કમેન્ટમાં જવાબ આપજો કે બંધારણમાં એવા કેટલા ભાગ છે કે જેમાં માત્ર એક જ આર્ટિકલ છે। ચલો આ એક હોમવર્ક તમે અત્યારે નોટ કરી લો, કેમ કે આ પ્રશ્ન મેં પાછળની સ્લાઇડમાં મૂકેલો નથી, પણ હું ફરીથી બોલું છું કે બંધારણમાં એવા કુલ કેટલા ભાગ છે કે જેમાં માત્ર એક જ આર્ટિકલ છે, તો એ હોમવર્ક તમે પછીની જે સ્લાઇડ છે છેલ્લી એમાં એડ કરીને મને યુટ્યુબ કમેન્ટમાં તેનો જવાબ આપજો। આર્ટિકલ 368 જે આપણે ભણવા જઈ રહ્યા છે એ શું કહે છે પહેલા આપણે એ જોઈ લઈએ, પછી એની આપણે થિયરી જોશું। તો બંધારણમાં સુધારો કરવા બાબતની એક તો એમાં જોગવાઈ છે, અને બીજું કેવી રીતે કરવો એ સુધારો એની પ્રક્રિયા છે। એટલે આ 368માં બે જોગવાઈ છે, પહેલું કે સુધારો કરવાનો ઉલ્લેખ જ આ એક આર્ટિકલમાં છે। આખા બંધારણમાં 395 આર્ટિકલમાં માત્ર 368 નંબરનો જે કેવો આર્ટિકલ છે જેમાં સુધારો કેમ કરવો એ પ્રક્રિયા આપેલી છે, અને સાથે સાથે સુધારો કરવાની સત્તા સંસદને મળે છે એનો ઉલ્લેખ આ આર્ટિકલમાં કરવામાં આવેલો છે। તો આ એની જોગવાઈ થઈ। હવે આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ, એટલે આર્ટિકલ 368ને સમજવામાં આપણને વધારે સરળતા રહેશે। તો સૌથી પહેલા આપણને ખ્યાલ છે, આપણે વારંવાર આ વાક્ય બોલતા હોઈએ છીએ કે ભાઈ ભારતનું બંધારણ સ્વભાવે થોડું જડ છે અને થોડું પરિવર્તનશીલ છે, અને આની વાત મેં અગાઉ કરી છે એટલે અત્યારે એમાં સમય નથી બગાડતો। અને એ પરિવર્તનશીલ જે ગુણ છે એના જ લીધે આપણે ભારતના બંધારણમાં જરૂરી સુધારા કરી શકીએ છીએ। અહીંયા હું તમને એક વાત કરું જે ખાસ તમારે સમજવી જોઈએ, ભારતનું બંધારણ માત્ર એવા જ સુધારાને મંજૂરી આપે છે જે દેશહિતમાં હોય, જે સ્વભાવે સકારાત્મક હોય। જો યાદ રાખજો આ બે શબ્દો, તમે સુધારા કરી શકો છો તેનો મતલબ એવો નથી કે તમે બંધારણને બગાડી શકો છો। એ શબ્દ શું છે, સુધારો, મતલબ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો। એટલે ભારતના બંધારણમાં તમે જ્યારે કોઈ સુધારો પ્રપોઝ કરો છો તો જો જરૂર પડે તો ન્યાયતંત્ર એ સુધારાને તપાસી શકે છે, અને જો એવું લાગે કે કોઈ પણ સરકાર
आ सुधारा द्वारा બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવા જઈ રહી છે તો ન્યાયતંત્ર અટકાવી દેશે. કેમ? તો કે એ સુધારો નથી, એ એવો બદલાવ છે જે બંધારણના મૂળભૂત ઢાંચાને અસર કરે છે. એવી જ રીતે એ સુધારો દેશહિતમાં હોવો જોઈએ અને સ્વભાવે સકારાત્મક, એટલે કે એની અસરકારકતા જે છે તે પોઝિટિવ હોવી જોઈએ. એનાથી દેશ અને દેશના નાગરિકો જે છે એ જે સ્થાન છે ત્યાંથી થોડા આગળ વધે એ પ્રકારના સુધારાને જ આપણે કરી શકીએ છીએ. આ સમજૂતી એટલી બધી જરૂરી છે મિત્રો કે વિદ્યાર્થીઓ માત્ર એટલું જ બોલે છે કે કોઈ પણ બંધારણીય સુધારો કરવા માટે આર્ટિકલ 368 નો ઉપયોગ કરી શકાય, પણ કોઈ પણ સુધારો નહીં જે સકારાત્મક છે, જે દેશહિતમાં છે, એવા જ સુધારાને મંજૂરી આપે છે. તો આ એક વાક્યનો અર્થ છે. બીજું, બંધારણીય સુધારો કરવાની પ્રક્રિયા જડ નથી પણ એટલી સરળ પણ નથી. જો બંધારણ બનાવતી વખતે આ બાબતની એક ધ્યાન રાખવામાં આવેલું કે જો તમે એકદમ જડ પ્રક્રિયા રાખશો તો સુધારો કરવો જ શક્ય નહીં થાય, તો પછી આપણું ઇમ્પ્રુવમેન્ટ અને અપગ્રેડેશન થશે નહીં. અને એટલી સરળ પણ ન રાખી કે જેથી કરીને કોઈ પણ સરકાર ગમે ત્યારે ઈચ્છે તેટલા સુધારા કરી શકે. તો આપણે મધ્યમ માર્ગ અપનાવ્યો છે, નથી જડ પ્રક્રિયા નથી સરળ પ્રક્રિયા, એ બંનેની વચ્ચેનું એક આપણે પ્રક્રિયાનું સ્તર છે જેને લીધે સરકારને થોડું અઘરું પણ પડે છે અને ચર્ચાના અંતે ઘણીવાર કોઈ સુધારો ન પણ કરી શકે એવી ઘટનાઓ ભારતમાં બનેલી છે. તો આ પ્રક્રિયાનું સ્તર છે. હવે કોણ સુધારો કરી શકે? તો આ અગત્યનું સ્ટેટમેન્ટ છે મિત્રો, ભારતીય બંધારણમાં કોઈ પણ સુધારો, કોઈ પણ ફેરફાર કે કોઈ પણ સકારાત્મક ઘટાડો કરવાની સત્તા માત્ર અને માત્ર સંસદ નામની સંસ્થા પાસે જ છે. યાદ રાખજો વાક્ય, સંસદ સિવાય બીજું કોઈ સુધારો કરી શકે નહીં. અહીંયા તમારા માટેનું આ બીજું હોમવર્ક છે હવે કે મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી ન શકાય આ જે સ્ટેટમેન્ટ છે એ કયા જાણીતા કેસ દ્વારા ચર્ચામાં આવ્યું, તમારે મને એ કેસનું નામ અને એ કેસનું વર્ષ કહેવાનું છે. આ પ્રશ્ન તમને ફરીથી પાછો હું છેલ્લે આપીશ જ, પણ અત્યારે કોઈ મિત્રો નોટ કરતા હોય તો લખી લે કે મૂળભૂત ઢાંચામાં ફેરફાર ન કરી શકાય એવો ચુકાદો કયા કેસમાં આપવામાં આવ્યો. આ તમારું હોમવર્ક છે. અને બીજું, જેમ મેં હમણાં કહ્યું તે રીતે કે સંસદ સિવાયની કોઈ પણ સંસ્થા એ બંધારણીય સુધારો કરી શકે નહીં, એટલે કોઈ પણ રાજ્ય સરકાર ક્યારેય કોઈ બંધારણીય સુધારાની વાત કરી શકતું નથી. તો આ થઈ આપણા આજના આર્ટિકલની પ્રસ્તાવના. હવે આપણે ધીમે ધીમે આર્ટિકલ 368 ને જાણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો એ યાદ રાખીએ કે સુધારો કરવાની સત્તામાં લોકસભાની કોઈ ડોમિનન્સી નથી. મતલબ આપણી સંસદના જે બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા, તો બંનેમાંથી કોઈ પણ ગૃહ બંધારણીય સુધારાનો ખરડો જે છે એ રજૂ કરી શકે છે. એટલે આ પહેલી એક તો સ્વતંત્રતાની વાત થઈ. બીજું, ગૃહની અંદર પછી એ વ્યક્તિ મંત્રી પણ હોઈ શકે અને ખાનગી સભ્ય પણ હોઈ શકે, તો પણ ગૃહના સભ્ય તરીકે બંધારણીય સુધારાનો ખરડો લાવવાની બંનેને એક સમાન સત્તા છે. એટલે મંત્રી હોય તો પણ ખરડો લાવી શકે, ખાનગી સભ્ય હોય તો પણ ખરડો લાવી શકે. કહેવાનો અર્થ કે બંધારણીય સુધારાનો ખરડો લાવવા માટે તમે સરકારમાં હો એવી કોઈ ફરજ અહીંયા મૂકવામાં આવેલી નથી. તમારા માટેનો ત્રીજો પ્રશ્ન એ છે કે બંધારણની દ્રષ્ટિએ આ ખાનગી સભ્ય એટલે શું, પ્રાઇવેટ મેમ્બર એટલે શું, એ તમારે મને કહેવાનું છે. તો આ તમારો ત્રીજો પ્રશ્ન થયો હોમવર્કનો, જે હું છેલ્લે તમને ફરીથી કહીશ. હવે લોકસભામાંથી હોય કે રાજ્યસભામાંથી હોય, સરકારી મંત્રી દ્વારા ખરડો રજૂ કરવામાં આવે કે ખાનગી સભ્ય દ્વારા ખરડો રજૂ કરવામાં આવે, આ ચારેય પરિસ્થિતિમાં ખરડો રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની કોઈ જરૂર નથી. એટલે પ્રી અપ્રુવલની કોઈ અહીંયા ફરજિયાત શરત મૂકવામાં આવેલી નથી. સરકાર ઈચ્છે અથવા તો કોઈ સભ્ય ઈચ્છે તો સુધારાનો ખરડો રજૂ કરી શકે છે, પછી એ પસાર થાય ન થાય તો પછી ભવિષ્યની વાત છે, પણ રજૂઆત કરી શકાય છે, એની સ્વતંત્રતા આપેલી છે. જો ખરડો ગૃહની અંદર રજૂ કરવામાં આવે તો યાદ રાખજો લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહમાં અલગ અલગ વિશેષ બહુમતી મેળવવી જરૂરી છે. જે મિત્રોએ મારો બહુમતીનો લેક્ચર ન જોયો હોય, બહુમતીના પ્રકાર એ એકવાર જોઈ લે તો એમને બધા પ્રકારની બહુમતી પણ સમજાઈ જશે. અને અત્યારે જ્યારે હું આ સ્લાઇડ સમજાવી રહ્યો છું ત્યારે તમે ઉપર ધ્યાનથી જોશો વર્લ્ડ ઇન બોક્સના સિમ્બોલ ઉપર, તો ત્યાં તમને એ બહુમતીના પ્રકાર લેક્ચરની લિંક પણ જોવા મળશે.
એ ક્લિક કરશો તો તમને એ વિડીયો પણ જોવા મળશે. હવે આગળ વધીએ તો વિશેષ બહુમતી ટૂંકમાં અત્યારે તમને ખાલી યાદ અપાવી દઉં કે વિશેષ બહુમતી એટલે કે જે કુલ મતદાન થાય એ મતમાંથી બે તૃતીયાંશ મત મેળવવા એ પહેલી શરત. વિશેષ બહુમતીમાં બે શરત છે, તો કુલ મત જેટલા પણ પડે એના બે તૃતીયાંશ મત મળવા જરૂરી છે. અને બીજું, જે ગૃહ છે એ ગૃહની કુલ બેઠકના 50% સભ્યો કરતા આ બે તૃતીયાંશ મત વધારે હોવા જોઈએ. અત્યારે હું આ વાક્ય હવે ફરી નહીં સમજાવું, એના માટે વિડીયો જોઈ લેવા વિનંતી. પરંતુ આ બંને શરતનું જો પાલન થાય તો અને તો જ આપણે એવું કહી શકીએ કે ખરડાને વિશેષ બહુમતી મળી. અને આ પ્રકારની બહુમતી ખરડાએ લોકસભામાં પણ મેળવવી પડે અને રાજ્યસભામાં પણ મેળવવી પડે. હવે ધારો કે કોઈ પણ બાબતને લઈને એ ખરડો જ્યારે ચર્ચામાં હોય ત્યારે કોઈ પણ બાબતને લઈને લોકસભા અને રાજ્યસભા જે છે એમની વચ્ચે કોઈ બાબતને લઈને અસહમતિ ઊભી થાય, એટલે કે ડિસએગ્રીમેન્ટ આવે, તો યાદ રાખજો બંધારણીય સુધારાનો જે ખરડો હોય એ બાબત માટે સંયુક્ત બેઠક, તમને યાદ છે આર્ટિકલ નંબર 108 અંતર્ગત રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે છે. પરંતુ બંધારણીય સુધારાનો જો ખરડો હોય તો સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. આ વાક્ય ઘણીવાર સુપર ક્લાસ 3માં કે જીપીએસસીમાં સ્ટેટમેન્ટ સ્વરૂપે પૂછી શકાય છે. એટલે ફરીથી કહી દઉં છું, બંધારણીય સુધારા સંબંધિત ખરડાની બાબતમાં સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. હવે જોઈ લઈએ આર્ટિકલ 368 અને રાજ્યની વિધાનસભાને શું સંબંધ છે, તો એની પણ થોડી વાત કરી લઈએ. તો હવે આવે છે મૂળ વાત કે જ્યારે કોઈ બંધારણીય સુધારો કરવામાં આવતો હોય અને જો એ બંધારણીય સુધારો એવો હોય જે ભારતના સંઘીય માળખાને અસર કરે, સંઘીય માળખાને એટલે 28 રાજ્યોને અસર કરતા હોય, જેમ કે જીએસટી નો ખરડો છે તો એ સંપૂર્ણ ભારતની ટેક્સેશન સિસ્ટમને અસર કરતો ખરડો હતો, તો એને કહેવાય સંઘીય માળખાને અસર કરતો ખરડો. એવી રીતે ન્યાયતંત્રની સત્તામાં જો કોઈ ફેરફાર કરવામાં આવે હાઈકોર્ટમાં તો એ દરેક રાજ્યને અસર કરતો છે, તો એને પણ સંઘીય માળખાને અસર કરતો ખરડો કહેવાય. તો એવા ખરડાઓમાં, એવા બંધારણીય સુધારાઓમાં વિધાનસભાનું મહત્વ વધી જાય છે. મિત્રો, જો સંઘીય માળખાને અસર કરતો ખરડો ન હોય બંધારણીય સુધારાનો તો એ સંસદ પૂરતી જ વાત મર્યાદિત છે, પણ સંઘીય માળખાને અસર કરતો ખરડો હોય તો પછી રાજ્યોની વિધાનસભા પણ ચિત્રમાં આવશે. અને કેવી રીતે આવશે, તો જો સુધારો સંઘીય માળખાને સ્પર્શતો હોય, જેમ મેં હમણાં વાત કરી હાઈકોર્ટની સત્તાઓમાં ફેરફાર કરવો, જીએસટી લાગુ કરવો વગેરે, તો પછી સંસદની અંદર એકવાર બંને ગૃહમાં વિશેષ બહુમતી મળી જાય ત્યાર પછી એ ખરડો ભારતના દરેક રાજ્યને મોકલવામાં આવે અને ઓછામાં ઓછું આપણા ભારતના જે કુલ રાજ્યો છે, આજની તારીખે 28 રાજ્યો છે, એમાંથી ઓછામાં ઓછા અડધા રાજ્યો, એટલે 14 તો હોવા જ જોઈએ, 14 થી વધારે હોય તો સારું, પણ ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાનું અનુસમર્થન એટલે કે એની મંજૂરી મળવી જરૂરી છે. ત્યાર પછી જ એ બંધારણીય સુધારો એ લાગુ થાય અને બંધારણમાં જરૂરી ફેરફાર થાય. એટલે માત્ર સંસદની મંજૂરીથી પછી એ બંધારણીય સુધારો લાગુ કરી શકાય નહીં, જો સંઘીય માળખાને સ્પર્શતો હોય તોની વાત છે, અધરવાઇઝ પછી રાજ્ય સરકારની કોઈ મંજૂરી ન હોય તો પણ ચાલે. હવે કયા પ્રકારની બહુમતી જોઈએ, આ પ્રશ્ન ઘણીવાર વિદ્યાર્થીઓને હેરાન કરતો હોય છે પરીક્ષામાં, તો ફરીથી જે હું બોલું છું ધ્યાનપૂર્વક આ સ્ટેટમેન્ટ સાંભળજો, લખવું હોય તો લખી લેજો. જ્યારે કોઈ બંધારણીય સુધારો ભારતના સંઘીય માળખાને સ્પર્શતો હોય તો એવા ખરડાએ સંસદના બંને ગૃહમાં અલગ અલગ વિશેષ બહુમતી મેળવવી જરૂરી છે પહેલા તો, ત્યાર પછી ભારતના તમામ રાજ્યોમાં જ્યારે એ ખરડો મોકલવામાં આવશે તો અડધાથી વધારે રાજ્યોની વિધાનસભામાં એ ખરડાને સાદી બહુમતીથી અનુસમર્થન મળવું જરૂરી છે. કયા પ્રકારની, વિધાનસભામાં સાદી બહુમતી અને સંસદના બંને ગૃહમાં વિશેષ બહુમતી મળવી જરૂરી છે. આ વાક્ય ખાસ યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન એ છે કે જે રાજ્યોની અંદર વિધાન પરિષદ છે ત્યાં આ ખરડા ઉપર કયા પ્રકારની બહુમતી જોઈએ એ તમારે મને શોધીને કહેવાનું છે. વિધાનસભાની તો મેં કહી દીધી સાદી બહુમતી, વિધાન પરિષદમાં કઈ બહુમતી જોઈએ જે રાજ્યોમાં છે એની જ વાત છે, તો એ બહુમતી તમારે મને શોધીને કહેવાની છે. તો આ તમારો ચોથો પ્રશ્ન થયો આજના લેક્ચરમાં હોમવર્ક તરીકે. હવે
ધારો કે એકવાર લોકસભા રાજ્યસભાની અંદર વિશેષ બહુમતી મળી ગઈ અને સંઘીય માળખાનું હતું તો આપણને 14 થી વધારે રાજ્યોની વિધાનસભામાં પણ મંજૂરી મળી ગઈ, તો હવે એ જે ખરડો છે એ ક્યાં જશે? તો કે રાષ્ટ્રપતિની મંજૂરી પાસે જશે. પસાર થયેલો ખરડો રાષ્ટ્રપતિના ટેબલ ઉપર જશે. હવે રાષ્ટ્રપતિ જો એની ઉપર સહી કરી દેશે તો આપણે કહેશું કે આ બંધારણીય સુધારો મંજૂર કરવામાં આવ્યો છે. હવે અહીંયા પણ એક અગત્યનું સ્ટેટમેન્ટ, અને હું ગોલ્ડન સ્ટેટમેન્ટ કહું છું, ખાસ નોટ કરી લો મિત્રો, જો તમે લખતા હો આ લેક્ચરની સાથે સાથે તો આ વાક્ય નોટ કરવું. ફરીથી હું જે વાક્ય બોલું છું ધ્યાનથી સાંભળજો. બંધારણીય સુધારા સંબંધિત કોઈ પણ ખરડો જ્યારે જરૂરી બહુમતી મેળવીને રાષ્ટ્રપતિ પાસે મંજૂરીમાં જાય છે ત્યારે રાષ્ટ્રપતિ પોતાના એક પણ વીટોનો ઉપયોગ કરી શકતા નથી. યાદ રાખજો, એક પણ વીટો એટલે રાષ્ટ્રપતિ પાસે ત્રણ પ્રકારના વીટો છે: એબ્સોલ્યુટ વીટો, સસ્પેન્સિવ વીટો અને પોકેટ વીટો. તો રાષ્ટ્રપતિ એક પણ વીટોનો ઉપયોગ કરી શકતા નથી, રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી ફરજિયાત છે. તો અહીંયા મારો તમને પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ બંધારણીય સુધારાના ખરડા પર વીટોનો ઉપયોગ નથી કરી શકતા, આ જોગવાઈ કેટલામાં બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવી અને કયા વર્ષમાં? તમારે મને એ સુધારાનો ક્રમ અને એ સુધારાનું વર્ષ બંને શોધીને જવાબમાં આપવાનું છે. થોડું અઘરો પ્રશ્ન છે પણ તમે શોધશો તો તમને મળી જશે. તો આ તમારે મને જોગવાઈ શોધીને કહેવાની છે. એકવાર રાષ્ટ્રપતિ બંધારણીય સુધારાને હવે તો મંજૂરી આપવી ફરજિયાત છે, મેં કહી દીધું તમને. તો જેવી ખરડાને મંજૂરી મળશે એટલે એ ખરડો હવે એક કાયદો બની જશે અને ભારતનું જે રાજપત્ર છે જેને આપણે ગેઝેટ કહીએ છીએ એ ગેઝેટમાં એ સુધારો પ્રસિદ્ધ થઈ જાય છે. અને ત્યાર પછી બંધારણની અંદર જે જગ્યાએ સુધારો કરવામાં આવેલો હોય, એટલે કે જેના માટેનો ખરડો આપણે પસાર કરેલો હોય, એ જગ્યાએ જરૂરી ફેરફાર કરવામાં આવે છે. પછી એમાં નવો આર્ટિકલ ઉમેરવાની પ્રક્રિયા થાય, ઘણીવાર કોઈ આર્ટિકલને હટાવવાની પ્રક્રિયા થાય, ઘણીવાર કેટલાક માત્ર આર્ટિકલની અંદર શાબ્દિક સુધારા પણ કરવામાં આવે, કેટલાક શબ્દો ઉમેરવામાં આવે, અને એવું પણ બને કે એક આર્ટિકલમાં સુધારો કરતા એની સાથે સંલગ્ન બીજા પણ કેટલાક શાબ્દિક સુધારા કરવામાં આવે. એક ઉદાહરણ તમને આપું કે 97મો બંધારણીય સુધારો આપણે જ્યારે દાખલ કર્યો 2011માં, તો 97મા બંધારણીય સુધારા દ્વારા આપણે બંધારણમાં ભાગ 9B સહકારી મંડળી એ આપણે ઉમેર્યો. તો હવે તમને એવું થાય કે આ તો સર 9B પૂરતો મર્યાદિત છે, તો કે ના, 9B આખો એક નવો ભાગ ઉમેરાણો, સાથે સાથે એ બંધારણીય સુધારાને લીધે, સહકારી મંડળીનો સુધારો થવાને લીધે મૂળભૂત અધિકારમાં આર્ટિકલ નંબર 19માં સહકારી મંડળી શબ્દને પણ ઉમેરવામાં આવ્યો. તો જો આપણે 9B માટે સુધારો કરેલો પણ એની રિઝલ્ટન્ટ અસર ક્યાં સુધી આવી? તો 19 નંબરના આર્ટિકલમાં આપણે સંઘના સભ્ય બની શકે છે, મંડળના સભ્ય બની શકે છે, સાથે સાથે આપણે એક શબ્દ ઉમેરી દીધો, સહકારી મંડળીની રચના કરી શકે છે. તો આ રીતે બીજા સ્થાને પણ જરૂરી સુધારા કરવામાં આવે છે અને એના માટે કોઈ બીજા અન્ય સુધારા કરવાની જરૂર રહેતી નથી. હવે આવે છે તમારા માટે આજનું હોમવર્ક. હોમવર્ક આપતા પહેલા એક વાત એ કરી દઉં કે આજે મેં તમને માત્ર 368ની થિયરી સમજાવી છે. આવતીકાલના લેક્ચરમાં હું તમને 368 અંતર્ગત કરવામાં આવતા બંધારણીય સુધારાઓની જે ત્રણ પદ્ધતિ છે એ ત્રણ પદ્ધતિ વિસ્તૃત રીતે સમજાવીશ અને એના ઘણા બધા ઉદાહરણ પણ તમને લખવા આપીશ. એટલે આજનો લેક્ચર જોઈ ખાલી 24 કલાક રાહ જુઓ. આવતીકાલે તમને આ જ લેક્ચરનો બીજો ભાગ ઉદાહરણ સાથે સમજાવીશ, એટલે તમને ક્યારેય આર્ટિકલ 368 જે છે એ ભૂલાશે નહીં. તો આજનું હોમવર્ક આપણે જોઈ લઈએ. તો હોમવર્કનો પહેલો પ્રશ્ન છે કે મૂળભૂત ઢાંચામાં ફેરફાર ન કરી શકાય આ સ્ટેટમેન્ટ કયા જાણીતા કેસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું? તમારે મને એ કેસનું નામ અને એ કેસનું વર્ષ કહેવાનું છે. બીજો પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો કે ખાનગી સભ્ય બંધારણની ભાષામાં કોને કહેવાય, એ તમારે મને સમજાવવાનું છે. ત્રીજું, સંઘીય ઢાંચાને અસર કરતા ખરડા માટે વિધાન પરિષદમાં કઈ બહુમતી મેળવવી જોઈએ? આપણે વાત થઈ હતી વિધાનસભામાં તો સાદી બહુમતી જોઈએ, તો વિધાન પરિષદમાં કઈ બહુમતી જોઈએ એ તમારે મને શોધીને કહેવાનું છે. અને રાષ્ટ્રપતિ બંધારણીય સુધારાના ખરડા બાબતમાં વીટો ન વાપરી શકે એ કેટલામો સુધારો અને કયા વર્ષનો સુધારો છે, આ તમારે મને શોધીને કહેવાનું છે.
तो मित्रों આજનો લેક્ચર પ્રમાણમાં એટલે નાનો રાખ્યો છે કે 368 મારે તમને શાંતિથી સારી રીતે બે ભાગમાં સમજાવવો હતો। જે મિત્રોએ મારો YouTube ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય એમને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરે અને મારી સાથે જોડાઈ જાય અને આવતીકાલના લેક્ચરમાં ફરી પાછા ચોક્કસ જોડાજો, કેમ કે આવતીકાલે હું તમને આર્ટિકલ 368 ના ઘણા બધા ઉદાહરણ સમજાવીશ અને ત્રણ રીતે થતા સુધારાઓની પણ વિસ્તૃત વાત करीश। आवती काले आपणे मळीए छीए, त्यां सुधी आभार।